નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત. ચોટીલામાં બેસ્ટ આંગડિયા પેઢીના માલિકને આંખમાં મરચાની ભૂકી છાંટી 75 લાખ રૂપિયાની સનસની ખેજ લૂંટ. જૂની પેન્શન યોજના ચાલુ રાખવા માટે જામનગરમાં શિક્ષકોના ધરણા, મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા. હિંમતનગર તાલુકાના અડપોદરા એજ્યુકેશન સોસાયટી સંચાલિત એનડી શાહ હાઈસ્કૂલનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો. હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ 8 જેટલી સોસાયટીઓના રહીશોને તેઓના મુખ્ય માર્ગ પર દબાણના પગલે તેમજ જાહેર માર્ગો પર ગંદકીના સામ્રાજ્યને લઈને આ સોસાયટીની મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે આવી નગરપાલિકાના ચીફ ઓફિસરનો ઘેરાવો કરી સ્થળ પર પરીક્ષણ કરવા માટે ચીફ ઓફિસરને લઈ ગયા હતા. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં વાતાવરણમાં પલટો. જિલ્લા અને તાલુકાઓમાં વરસાદી ઝાપટા. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વરસાદી માવઠું. ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી. અરવલ્લીના મેઘરજમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ધીરુભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે કિસાન સંમેલન કાર્યક્રમ હાથ ધરાયો. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી તો જળાશયોમાં પણ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ નથી. તેની સામે હાથમતી જળાશયમાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડાતા ખેડૂતોના પાકને સિંચાઈ માટે પાણી મળી રહેશે. બોડેલીના જબુ ગામના આંગણે દ્વિદિવસીય પુષ્ટિ મહામહોત્સવ ધાર્મિકતા અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો. કોરોના મહામારીને લઈને છેલ્લા 2 વર્ષથી પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં શરદ મહોત્સવ મનાવવામાં ન આવ્યો હતો, જે ચાલુ વર્ષે આયોજન કરાયું હોવાથી તંત્ર દ્વારા ચાલતી તૈયારીઓ પર વિઝિટ કરાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ચિત્રણી નર્સિંગ કોલેજ ખાતે રાજ્યકક્ષાની બીજી વોલીબોલ ચેમ્પિયનશીપનો પ્રારંભ. ટુર્નામેન્ટ 3 દિવસ યોજાશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઊંછા ગામે આવેલ ફાર્મ હાઉસમાંથી પેપર લીક મામલે ઝડપાયેલ આરોપીમાંથી દેવલ પટેલના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સિવિલ એન્ડ ક્રિમિનલ બાર એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં એસોસિએશનના નવા પ્રમુખ સહિત હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ અવરોન વિદ્યાવિહારના વિદ્યાર્થીએ ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપમાં 1 ગોલ્ડ 1 સિલ્વર સાથે ઝળક્યું. અમદાવાદની કોલેજિયન યુવતી સાથે દુષ્કર્મ કરી પરિણીત યુવકે મુસ્લિમ બનાવી. હરનૂરના બેટે મચાવી ધમાલ. અફઘાનિસ્તાનને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી ભારતીય ટીમ. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 200થી વધુ અને ઓમિક્રોનના નવા 24 કેસ નોંધાયા. સુરતના સીએમને મળેલા શહેર ભાજપ મહામંત્રી કોરોનાગ્રસ્ત. ડેપ્યુટી મેયર પણ સંક્રમિત થયા. રાજ્યમાં કુપોષણ વધારે હોવાની વાત ગુજરાત સરકારના મંત્રીએ જ સ્વીકારી. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.